સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન માલંડિયા આપનું સ્વાગત કરું છું. આજે ધોરણ 3 માં હિન્દી વિષયમાં પેજ નંબર 7 આપણે કરવાનું છે. તો શું કરીશું તો આપણને સહેલું પડશે, શું કરીશું તો આપણને ઝડપથી આવડી જશે, તો એના માટે આપણે પહેલા બુક ખોલીએ અને એમાં પેજ નંબર 7 ખોલીએ. આપણે સ્વર જોઈ ગયા છે, હવે આપણે વ્યંજન શીખવાના છે. પેજ નંબર 7 ની અંદર ચિત્રો આપેલા છે, પછી અહીંયા જુઓ નામ આપેલા છે ક, કમળ, ખ, ખરગોશ, ગ, ગણેશજી. નીચે ખાના આપ્યા છે, એમાં આપણે ઈ જ નામ અહીંયા લખવાનું છે. અહીંયા આપણને સૂચના આપી નથી કે ગુજરાતી કરવાનું છે કે એ જ લખવાનું છે, તો મૂંઝાવું નહીં, એ જ શબ્દ લખી નાખવાના છે. હવે ગુજરાતી આપણે સાથે લખીશું જેથી કરીને બુક ખોલીએ તો આપણને ઝડપથી તેનું ગુજરાતી પણ આવડી જાય. ચાલો શું કરવાનું છે હું તમને સમજાવું છું. અહીંયા જુઓ, અહીંયા ચિત્ર છે, અહીંયા ક ને રાઉન્ડ છે અને કમળ છે, કમળ છે ને લખેલું છે, જુઓ. તો આના જેમ જ કમળ અહીંયા લખીશું. માત્રા કરીએ ક મ લ. જો આ બે લાઈન છે અહીંયા તમારી બ્લુ કલરની, એની વચ્ચે લખી નાખવાનું છે કમળ, એટલે તમારા અક્ષર ગાર ન જાય અને એક સરખા થાય. માથેની માત્રા પહેલા તો સીધી કરી નાખવાની, આપણને ખબર જ છે ખરગોશ આટલામાં સમાશે તો એટલી જ માત્રા કરવાની. હવે લખો ખરગોશ. જો હવે આપણે ગુજરાતી ક્યાં લખીશું, મે તો બીજો શબ્દ લખી નાખો. તો જો ક અને કમળ અહીંયા જગ્યા આપેલી છે તમારે, અહીંયા પણ જગ્યા છે, અહીંયા પણ જગ્યા છે. જો આ શબ્દની બાજુમાં દેખાય છે તો અહીંયા હું ગુજરાતી કહું છું, તમે પણ ગુજરાતી લખી નાખો. કોનું ગુજરાતી શું થાય? કમળ. તમારે અહીંયા સમાન દેવાનું છે. ખરગોશનું શું થાય? સસલું. લખો ગણેશજીનું શું થાય? તો ગણેશજી. અહીંયા ગણેશજી એમ નામ લખી નાખવાનું છે જેમ છાપેલું છે તેમ. સમજાણું? આ જુઓ ઘડી છે, ઘ છે, ઘડિયાળ છે, એની નીચે જગ્યા છે અને અહીંયા હિન્દીમાં ઘડી લખ્યું છે, તો અહીંયા લખી નાખો તમે ઘડિયાળ. આ જે વચ્ચેની જગ્યા છે અહીંયા લખવાનું છે ઘડિયાળ. હું તમે ઉપર લખી દઉં છું, મૂંઝાવાનું નથી, ગભરાવાનું નથી, જે કવિ સમજવાનું છે સુંદર અક્ષરે લખવાનું છે. આ ઘડી છે એમ નામ લખી નાખશું ઘ ડી. હવે ચરખા, એનું પણ હિન્દી કરીશું, હિન્દીમાં જ લખીશું ચરખા. ચરખાનું શું થાય? રેટિયો. જો તમારે અહીંયા લખવાનું છે રેટિયો, વચ્ચે ચ ની બાજુમાં અહીંયા. હવે આ છે છત્રી, તમારે છત્રી અહીંયા ગુજરાતી લખવાનું છે, અહીંયા હિન્દી એમ જ. છ ત્રી. પછી જહાજ, તમારે ગુજરાતી અહીંયા લખવાનું છે બે શબ્દ ની વચ્ચે અને આ હિન્દી એમ ન. જ હા જ. પછી ઝંડા, તો એનું પણ આપણે લખીશું ઝંડા. ઝંડા એટલે ઝંડો, એનું ગુજરાતી અહીંયા લખવાનું છે તમારે લીટી જ્યાં મેં બતાવી છે ત્યાં. અથવા તો આ જે ખાનું છે એની અંદર તમે લખી શકો કોઈ પણ જગ્યાએ. તમને થાય ઝંડો મારે અહીંયા લખવું છે, ગુજરાતી અહીંયા લખો, બાજુમાં લખવું છે તો ત્યાં લખો. હવે ટ છે, અહીંયા લખવાનું છે તમારે ટમેટો, અને હિન્દીમાં લખવાનું છે ટમાટર. અહીંયા જે રીતે આપી છે. હવે છે ઠ, ઠ છે ફટેરા. ફટેરા એટલે શું થાય? અહીંયા લખવાનું છે તમારે કંસારો. હવે ડ છે ડબરો, ચલો લખીએ અહીંયા લીટીની હારવાર લખીએ ડમરું. તમારી લીટી છે ને એમાં બ્લુ કલરની લીટી છે, હવે છે લખો ડબરું. અહીંયા ગુજરાતી લખીશું ડબરું જ થાય. હવે ઢકના, અહીંયા પણ લખીએ ઢકના. ઢકના એટલે અહીંયા જે બેઝ કર્યું છે અહીંયા લખી નાખો ઢાંકણું. આ પેજ નંબર 7 ના શબ્દો થયા.
ગુજરાતી મે તમને શા માટે લખવા કહ્યું કે શબ્દનું ગુજરાતી તમને આવડે વાક્ય આવે તો એનું ગુજરાતી તમે સરળતાથી કરી શકો જે અક્ષરની વચ્ચે અક્ષર અને શબ્દની વચ્ચે જે જગ્યા છે ત્યાં તમે ગુજરાતી લખી નાખજો બોર્ડમાં વધારે લંબાવવું તો સમય નહીં અથવા તો તમારે અનુકૂળ ચિત્ર નથી દોરી શકાય આપણે એટલે બુકમાં જોતા જશું અને ગુજરાતી લખતા જશું અને આ સાથે પેજ નંબર 7 પૂરું થયું અસ્તુ